હવે સમાચાર વિગતવાર. સ્વચ્છતા સર્વેક્ષણ અભિપ્રાય મેળવવા અંકલેશ્વર પાલિકા રાજ્યમાં સાઉથ ઝોનમાં પ્રથમ સ્તર પર ચાલી રહી છે. વિભાગ દ્વારા આપવામાં આવેલ 15,700 લોકોના અભિપ્રાયને પાર કરી 15,735 લોકો અત્યાર સુધી અભિપ્રાય આપી ચૂક્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અંતર્ગત યોજવામાં આવી રહેલ સ્વચ્છતા અભિયાન અંગે લોકો અભિપ્રાય નગરપાલિકા વિસ્તારમાં ઓનલાઈન મેળવી રહે છે, જે માટે જે તે નગરપાલિકા વિસ્તારમાં લોકો ઘરે ઘરે તેમજ કચેરી પાસે ઓનલાઈન મોબાઈલ એપ્સમાં તેમનો પ્રતિસાદ ઓનલાઈન આપવામાં વિશેષ ટીમ મૂકવામાં આવી છે, જે લોકો પાલિકા વિસ્તારમાં ફરી લોકોનો ફીડબેક આપવા માટે સમજણ આપી રહ્યા છે. અંકલેશ્વર વિવિધ વિસ્તારના કેન્દ્ર સરકારની ટીમ દ્વારા ઓનલાઈન સર્વેક્ષણ વિસ્તાર આપ્યા બાદ ટીમ દ્વારા જે તે વિસ્તારમાં પહોંચી લોકોને એપ્સ અંગે જાણકારી આપી તેમનો ફીડબેક આપવા માટે જાણ કરી રહ્યા છે. અંકલેશ્વર ખાતે પણ નગરપાલિકા કચેરી પાસે પોર્ટેબલ સેન્ટર ઊભું કરી લોકોને ફીડબેક મેળવવા આવી રહ્યો છે. આગામી 31 જાન્યુઆરી સુધી આ ફીડબેક આપવાની પ્રક્રિયા ચાલશે, જેમાં હાલ સાઉથ ઝોનના 22 નગરપાલિકામાં અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છતા ફીડબેક મેળવવા આપવામાં આવેલ ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. બીજા 2 દિવસ હજુ સુધી લોકો ફીડબેક મેળવવામાં આવશે. આ સર્વેક્ષણ ફીડબેકમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં માત્ર અંકલેશ્વર નગરપાલિકા ગ્રીન ઝોન, જ્યારે જંબુસર, આમોદ, ભરૂચ અને રાજપીપળા નગરપાલિકા રેડ ઝોનમાં ફીડબેક મેળવાઈ રહ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ આપવામાં આવેલ ટાર્ગેટ અનુસાર માત્ર અંકલેશ્વર હાલ 100% ફીડબેક મેળવી પ્રથમ ચાલી રહી છે. 92% ફીડબેક સાથે ધરમપુર બીજા અને 44.44% ફીડબેક સાથે બારડોલી નગરપાલિકા ત્રીજા નંબરે છે. હાલમાં અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે, જેમાં ફીડબેકનો કાર્યક્રમ ચાલે છે, જે 31 તારીખ સુધી ચાલુ રહેવાનો છે. મને અંકલેશ્વર નગરજનો જણાવતા આનંદ થાય છે કે આપણે 97% સુધી ફીડબેકમાં સ્વેચ્છાએ જેમને સ્વચ્છતા વિશે ફીડબેક આપ્યું છે તેમાં પહોંચી ગયા છે અને રાજ્યમાં આપણે 1 નંબર પર છીએ. તો હું અંકલેશ્વર નગરજનોને અપીલ કરીશ કે જે રહી ગયા છે અને જે સ્વેચ્છાએ પોતાનો ફીડબેક આપવા માગે છે, તેઓ અંકલેશ્વર નગરપાલિકાની નીચે અમે 2 કાઉન્ટર સ્થાપિત કર્યા છે, તેમાં આવીને પોતાની સ્વેચ્છાએ ફીડબેક આપી જાય.